થી અવનીશ ગોસ્વામી જોડાયા છે. અક્ષય, વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઈડર ખાતે શું ઈડરમાં આ મતદાન જેની પ્રક્રિયા જે છે તે પૂરી થઈ ચૂકી છે. ઈવીએમ મશીન જે છે તે સીલ કરવાની કાર્યવાહી જે છે અત્યારે હાલ ચાલી રહી છે. જોઈ શકાય છે વીવીપીએટ મશીન અને ઈવીએમ મશીન જે છે તેને સીલ કરવાની આ કાર્યવાહી જે છે થઈ રહી છે. વહેલી સવારથી જે પ્રમાણે મતદારોનો ઉત્સાહ સાબરકાંઠામાં જોવા મળી રહ્યો હતો, સવારથી જ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારા પ્રમાણમાં મતદારોનો ઉત્સાહ હતો. સવારે 2-3 કલાક દરમિયાન લગભગ 15-20% જેટલું મતદાન નોંધાયું હતું, જે ખૂબ જ ઉત્સાહપૂર્વક રહ્યું હતું. વહેલી સવારથી જ કતારો પણ જોવા મળતી હતી મતદાન મથકોની બહાર. આ જ પ્રમાણે જ્યારે મતદાન પૂર્ણ થવા આવ્યું તેના 1 કલાક પહેલાંથી પણ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો હતો. એટલે કે મતદારોમાં એક પ્રકારે ઉત્સાહ હતો કે મતદાન કરવું જોઈએ, પોતાના મતનો ઉપયોગ કરવા માટેનો ધસારો જોઈ શકાતો હતો. લગભગ 65-70% વચ્ચે આ મતદાન જે છે તે સરેરાશ રહેવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. એટલે કે કહી શકાય જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણેનું મતદાન જે છે તે નોંધાઈ ચૂક્યું છે. આ માટે છેલ્લા કેટલાક દિવસ સુધી પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કે મતદાન જે છે ટકાવારી જે છે તેની ઊંચી આવે ને તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અત્યારે હાલ હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં પણ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો હતો. એટલે કે જ્યારે 5 વાગે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી તે સમયે પણ ખૂબ મોટી સંખ્યામાં મતદારોનો ધસારો કતારો જામી લીધી. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે પ્રમાણે કતારો જામી હતી તેના કારણે મતદાનની પ્રક્રિયા 5 વાગ્યા બાદ પણ શરૂ રહી હતી. એટલે કે મતદાન કેન્દ્રની અંદર જે લોકો પ્રવેશી ચૂક્યા હતા તે તમામ મતદારોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા દેવા માટેની પ્રક્રિયા જે છે તે પણ શરૂ કરવામાં આવી હતી. એટલે કે અત્યારે હાલ પણ મતદાનની પ્રક્રિયા ત્યાં શરૂ છે. એટલે કે હિંમતનગર શહેરમાં પણ અંતમાં એટલે કે છેલ્લા 1 કલાક દરમિયાન આ ઉત્સાહ જે છે તે મતદારોમાં જોવા મળ્યો હતો. જે વહેલી સવારે જોવા મળ્યો હતો તે જ પ્રમાણે ઉત્સાહ સાંજે પણ જોવા મળ્યો હતો. અક્ષય, આભાર અવનીશ. તો આખરે અવનીશ જણાવે તે પ્રમાણે આખરે હવે આ છેલ્લી ઘડીના જે ફેરફારો સાથે આખરે મતદાનની ટકાવારીમાં કેટલો ફરક આવે છે તે તો અત્યંત મહત્વપૂર્ણ રહેશે, પણ સાથોસાથ એ પણ જોવાનું રહેશે કે આખરે હવે એક્ઝિટ પોલના તારણો શું કહે છે. અને TV9 પર આખરે સૌથી સચેત અને સૌથી સચોટ આપણે એક્ઝિટ પોલના આંકડાઓ પણ જોઈશું. પણ હાલ રોકાય.